વાલા વિદ્યાર્થી મિત્રો ભૂલકાસાગર વિદ્યાભવનની અંદર હું નિરાલી ગોયાણી આપનું સ્વાગત કરું છું અંગ્રેજી ધોરણ છની અંદર આજનો આપણો ટોપિક ટેક્સ્ટબુક ની અંદર છે યુનિટ નંબર ફોર યુનિટનું નામ છે વોચ યોર વોચ હવે આની અંદર બંનેના સ્પેલિંગ સમાન છે ઉચ્ચાર પણ સમાન છે પરંતુ તેમના અર્થ અલગ અલગ છે એમના એકનો એક વોચનો અર્થ હશે જોવું અને બીજું જે વોચ છે એનો અર્થ હશે ઘડિયાળ ઘડિયાળમાં જુઓ આવું આ ચેપ્ટરનું ગુજરાતી થાય છે હવે એક્ટિવિટી વનમાં આ રાઇમ્સ ગાઓ એવું આપણને કીધેલું છે આપણે આનું ભાષાંતર જોઈએ ધ ટાઉન ક્લોક સેઝ સિક્સ ઓ ક્લોક કે જે શહેરની ઘડિયાળ છે એ છ વાગ્યા છે એવું બતાવે છે હવે આની અંદર સઈઝ એટલે આમ જોવા જઈએ તો બોલવું થાય પરંતુ ઘડિયાળના અર્થમાં અહીં લીધેલું છે તેથી બોલવું એવું થશે નહીં બતાવે છે એવું કહી શકાય ધ કિચન ક્લોક સેઇઝ એટ ઓ ક્લોક રસોડાની જે ઘડિયાળ છે એ આઠ વાગ્યાનો સમય બતાવે છે ડેડીઝ વોચ સેઇઝ સેવન ઓ ક્લોક પપ્પાની જે ઘડિયાળ છે એ સાત વાગ્યાનો સમય બતાવે છે આઈ હોપ આઈ વોન્ટ બી લેટ હું ઈચ્છું છું કે મારે લેટ થવાનું નથી જે જગ્યા પર પહોંચવાનું છે તે જગ્યાએ એને મોડું જવું નથી મમ્મી સેઇઝ દેટ વન ઇઝ પાસ્ટ મમ્મી કહે છે કે એક ઘડિયાળ છે એ થોડીક આગળ છે એન્ડ વન ઇઝ વન અવર લેટ અને એક ઘડિયાળ છે એ એક કલાક મોડી છે વન ઇઝ રાઈટ બટ વિચ ઇઝ ઇટ બેમાંથી કોઈ પણ એક સાચી છે પરંતુ બેમાંથી એ કઈ હશે આઈ રિયલી ડુ નોટ નો મને તે ખબર નથી એક્ટિવિટી ટુ ધ સ્પેરો સ્વિંગ એટલે કે ચકલીનો હિંચકો ધ ટાવર ક્લોક ઇન ધ જૂના બજાર ઇઝ વેરી ઓલ્ડ જૂના બજારનું ટાવર ક્લોક ખૂબ જ જૂનું છે ઓલ ધી થ્રી હેન્ડસ ઓફ ધી ક્લોક વારલ વન ડે ઘડિયાળના ત્રણેય કાંટા એક દિવસ ઝઘડી પડ્યા ધ થીન હેન્ડ શાઉટેડ પાતળા કાંટા એ બૂમ પાડી આઈ એમ વેરી ફાસ્ટ કે હું ખૂબ જ ઝડપી છું હવે પાતળો કાંટો એટલે કેવો થશે સેકન્ડ કાંટો ધ લોંગ હેન્ડ સ્ક્રીમ્ડ એટલે કે લાંબા કાંટા એ ચીઝ પાડી લાંબો કાંટો એટલે મિનિટ કાંટો બટ આઈ એમ નોટ વેરી સ્લો કે પણ હું એટલો બધો પણ ધીમો નથી ધ શોર્ટ હેન્ડ નો ડેડ નાનો કાંટો એટલે કે કલાક કાંટાએ માથું ધૂણાવ્યું આ બંનેની સંમતિમાં ધીન હેન્ડ સેડ પાતળા કાંટાએ કીધું યુ ઓલ રન આફ્ટર મી તમે બધા મારી પાછળ દોડો છો ધ લોંગ હેન્ડ સેડ નો આઈ હેવ માય ઓન સ્પીડ લાંબો કાંટો મિનિટ કાંટાએ કીધું કે ના મારી પાસે મારી પોતાની ગતિ છે ધ શોર્ટ હેન્ડ સેટ નથી નાના કાંટાએ એટલે કે કલાક કાંટાએ કંઈ જ કીધું નહીં ધ થીન હેન્ડ ટિક ટોક પાતા કાંટાએ કીધું આઈ એમ યુઝફુલ ઇન સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ કે મારો ઉપયોગ વિજ્ઞાન અને રમતગમતમાં કરવામાં આવે છે ધ લોંગ હેન્ડ ટીકટોગ લાંબો કાંટાએ કીધું આઈ એમ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ પીપલ હું બધા જ લોકોના ઉપયોગમાં આવું છું ના ધ શોર્ટ હેન્ડ વોઝ એંગ્રી કલાક કાંટો ખૂબ જ ગુસ્સે થઈ ગયો સ્ટોપ યોર નોઈસ હે કીક ઢાર્ડ તેણે ખૂબ જ જોરમાં કીધું કે બંધ કરો તમારો અવાજ મિનિટ કાંટો કાંટો અને સેકન્ડ બંને નીચે પડી ગયા નોટિસ ફર્સ્ટ હી લુક ડબ ટુ સેટ વી રિસ્ટ વોચ જોયું અને તેને આ ઘડિયાળને સેટ કરવા માટે પોતાની કાંડા ઘડિયાળમાં જોયું હી ઇન્ફોર્મ ધ મ્યુનિસિપાલિટી તેણે મહાનગરપાલિકાને જાણ કરી ધ મ્યુનિસિપાલિટી રિપ્લેસ ઇટ વિથ અ ડિજિટલ ક્લોક મહાનગરપાલિકાએ આ ટાવર ક્લોકની જે ઘડિયાળ છે એને ડિજિટલ ક્લોક ઘડિયાળ સાથે બદલી કાઢી બટ ધેન પરંતુ ત્યાર પછી અ સ્પેરો વેન ટુ ધ ચીફ ઓફિસર એક ચકલી એક મ્યુનિસિપાલિટીના એક વડા અધિકારી પાસે ગઈ ઇટ કમ્પ્લેઇન્ડ તેણે ફરિયાદ કરી વેર ઇઝ માય સ્વિંગ કે મારો હિચકો ક્યાં ગયો વેર શેલાય સીટ સિંગ એન્ડ પ્લે કે હવે હું ક્યાં બેસીશ અને ગાઈશ અને રમતગમત કરીશ એક્ટિવિટી ફોર હવે આ જે પાઠ આપેલો છે એક સંવાદ એટલે કે ડાયલોગ છે ડાયલોગ એટલે બે વ્યક્તિ વચ્ચેની વાતચીત છે એમાં ખુશી નામની છોકરી અને એના મમ્મીનું નામ છે ભારતીબેન જોઈએ ખુશી સેઝ મમ્મી આઈ વોન્ટ ટુ મેક અ ક્લોક મારે એક ઘડિયાળ બનાવવું છે ભારતીબેન સેઝ ફોર સ્કૂલ પ્રોજેક્ટ સ્કૂલના પ્રોજેક્ટ માટે બનાવવું છે ખુશી સેઝ યસ મોમ વોટ આર ધ થિંગ્સ વી નીડ આપણે તેના માટે કઈ કઈ વસ્તુની જરૂરિયાત પડશે ભારતીબેન સેઝ વી નીડ અ કાર્ડશીટ એન્ડ સીઝર્સ આપણે કાર્ડશીટ એટલે કે પેપર અને કાતરની જરૂર પડશે વી કેન યુઝ ધ કવર ઓફ એન ઓલ્ડ નોટબુક અને આપણે જૂની નોટબુકનું પુઠાનો પણ ઉપયોગ કરી શકીએ ખુશી સેઝ હિયર આર ધ નોટબુક કવર્સ એન્ડ ધ સીઝર્સ આ રહી નોટબુક નું કવર અને કાતર આઈ લાઈક અ સ્ક્વેર ફેસ ક્લોક મને ચોરસ આકારમાં ઘડિયાળ બનાવવી ગમશે ભારતી બેન સેઝ ફાઇન બરાબર ધેન કટ ધ કાર્ડ ઇન ધ સ્ક્વેર શેપ યુઝ અ સ્કેલ હિયર કે હે પ્રિય ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને આ કાર્ડને ચોરસ આકારમાં કાપી લે ખુશી સેઝ ઓકે મોમ ફિફ્ટીન સેન્ટીમીટર ફોર ઇચ સાઈડ હા મમ્મી દરેક બાજુ માટે પંદર સેન્ટીમીટરનું માપ લઈને હું ચોરસ બનાવીશ ભારતીબેન સેઇઝ ધેટ્સ ફાઇન બરાબર છે નાવ ડિસાઇડ ધ સેન્ટર ઓફ ધી સ્ક્વેર એન્ડ માર્ક એટ વિથ પેન્સિલ હવે આ ચોરસનું મધ્ય કેન્દ્ર લે અને તેને પેન્સિલ વડે નોંધ કર ખુશી સેઝ ઓકે બટ વોટ અબાઉટ ધી હેન્ડ્સ બધું બરાબર પરંતુ કાંટા વિશે શું ભારતી બેન સેઇઝ યુઝ ધ વેસ્ટ ડિયર કે કંઈક નકામી પડેલી વસ્તુનો ઉપયોગ કર કટ ધેમ વિથ વન સાઈડ એરો તેને એક બાજુના તીરના આકારમાં કાપી લે ટોન્ટ ફોર ગેટ વી નીડ થ્રી હેન્ડ્સ ભૂલતી નહીં કે આપણે ત્રણ કાંટાની જરૂર છે ખુશી સેઇઝ ઓ યસ મમ્મા કે હા મને ખબર છે હું જાણું છું આઈ નો મિનિટ હેન્ડ એન્ડ હેન્ડ એન્ડ અ સેકન્ડ હેન્ડ કલાક કાટો મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો ભારતી તો બરાબર છે બધું ખુશી સેઝ હેન્ડ આર રેડી કે કાંટા તૈયાર છે નાવ ટાઈમ ટુ માર્ક ધ ટાઈમ હવે સમય નોંધ કરવાનો સમય છે ભારતી બેન્સેઝ યસ ફર્સ્ટ માર્ક ધ પોઈન્ટ ફોર થ્રી સિક્સ નાઇન એન્ડ ટ્વેલ્વ સૌ પ્રથમ ત્રણ છ નવ અને બારનો નંબર ઘડિયાળની અંદર નોંધ કરજે હવે આપણને ખ્યાલ છે કે નવ અને ત્રણ બંને નંબર સામસામે આવશે બાર અને છ બંને સામ સામે આવશે ગુડ ક્યાં બરાબર સારું નાવ માર્ક ધ પોઈન્ટ ફોર ધ રેસ્ટ ઓફ ધી નંબર્સ હવે ત્રણ છ નવ અને બાર સિવાયના રેસ્ટ નંબર હતા એને નોંધ કરી લઈએ ખુશી છે ઇઝ વોટ કેન આઈ ડૂ ટુ કીપ ઇટ હેન્ડ્સ મૂવિંગ હવે આ ત્રણેય કાંટાને ફરી શકીએ ખસેડી શકાય એની જાતે તો એના માટે હું શું મૂકીશ ભારતીબેન સેઝ ધેટ ઇઝ ગુડ ક્વેશ્ચન આ ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો યુ ગેસ ફર્સ્ટ કે પહેલાં તું વિચારી જો ખુશી સે ઇઝ અ પિન અથોન વોટ એલ્સ એક પિન અથવા તો કોઈ કાંટા જેવું કે બીજું શું આના સિવાય ભારતી બેન સેઝ અ સ્ક્રુ ઓલ્સો સ્ક્રુ એટલે કે નટ બોલ્ટ ખુશી સેઝ યસ સ્ક્રુ ઓ વાવ માય ક્લોક ઇઝ રેડી હવે ફિક કરીને ઘડિયાળ રેડી કરી દીધી ભારતી બેન સેઝ વેલ ડન ડિયર બધું બરાબર છે પ્રિય નાવ યુ કેન ડેકોરેટ એઝ યુ વિચ હવે આ ઘડિયાળને તું જેવી રીતે ધારે એવી રીતે શણગારી શકે છે ખુશી સેઝ ઝે મમ્મા હિયર ઇઝ અ પોએમ આઈ લર્ન એટ સ્કૂલ આ રહી અહીંયા આ પોએમ મેં આ સ્કૂલની અંદર શીખી હતી કદાચ એવું લાગે છે જોતા કે આ પોએમને ઘડિયાળની અંદર લખતી હશે લિસન એન્ડ સિંગ વિથ મી સાંભળ અને મારી સાથે ગા ધ ન્યુ કાર્ડ ક્લોક વિથ અ ફ્રેન્ડલી ફેસ મેક્સ અવર હાઉસ ઓર ક્લાસ નવા કાર્ડમાંથી બનેલી અને ફ્રેન્ડલી ફેસ જેવી એટલે કે રમુજી મોઢાવાળી ઘડિયાળ આપણું ક્લાસને શણગાર આપે છે શોભાવે છે અ હેપી પ્લેસ ઇટ ટિક્સ એન્ડ ટોક્સ ટુ અસ ઓલ દે નો મેટર ઇફ વી વર્ક ઓર પ્લે તે હંમેશા આપણને જાણ કરે છે આપણે કામ કરતા હોઈએ કે ના કરતા હોઈએ ઘડિયાળ એનું કામ ચાલુ રાખે છે એક્ટિવિટી નંબર સેવન ટેક્સ્ટબુકની અંદર છે અ ડિફરન્ટ એક્સપિરિયન્સ એક જુદો જ અનુભવ લેખક હવે કહે છે જોઈએ આઈ હેડ અ બેડ એક્સપિરિયન્સ કે મારે એક દિવસ ખૂબ જ ખરાબ અનુભવ થયો હતો ઇટ હેપન લાસ્ટ વીક આ ગયા અઠવાડિયે બન્યું હતું ધેર વોઝ અ મેરેજ સેરેમની ઇન માય નેબરહુડ મારા બાજુવાળા એટલે કે પાડોશીને ત્યાં લગ્ન સમારંભનું આયોજન હતું ધેર વોઝ અ લોટ ઓફ નોઈસ ત્યાં ખૂબ જ ઘોંઘાટ હતો આઈ કુડ નોટ સ્લીપ પ્રોપરલી હું બરાબર સૂઈ શક્યો નહોતો સો આઈ વોકઅપ એટ હાફ પાસ્ટ એટ તેથી હું સાડા આઠે ઉઠ્યો આઈ ગોટ અપ ક્વિકલી એન્ડ ટૂક અ શાવર ઇન અ હરી હું ઝડપથી ઉઠી ગયો અને ફટાફટ ઉતાવળમાં નાઈ લીધું આઈ હેડ નો ટાઈમ ટુ ટેક અ કપ ઓફ ટી મારે એક કપ ચા પીવાનો પણ સમય રહ્યો નહીં ઇટ વોઝ ટેન ટુ નાઇન હવે નવ વાગવામાં ફક્ત દસ મિનિટ બાકી હતા આઈ ડ્રો માય બાઇક ફાસ્ટ મેં મારી બાઇક ખૂબ જ ઝડપથી ચલાવી આઈ હોપ ટુ રીચ ઓન ટાઈમ જેથી કરીને હું સમયસર કામ પર પહોંચી જાઉં આટેડ ધ આઈ આરેટેડ ધ બાઈક કે ગાડીને ચલાવવા માટે એક્સિલેટર આપ્યું ધ ટ્રાફિક લાઇટ વોઝ રેડ ટ્રાફિક લાઇટ પરંતુ ત્યારે લાલ હતી આઈ ફેલ ટુ સ્ટોપ માય બાઈક એટ ધ ટ્રાફિક સિગ્નલ અને ત્યારે હું ઉતાવળમાં ગાડીને થોભાવવાનું ભૂલી ગયો આઈ કન્ટિન્યુ ટુ ડ્રાઈવ ફાસ્ટ અને હું એકદમ ફાસ્ટમાં ગાડી ચલાવવાનું ચાલુ રાખ્યું અ પોલીસમેન સ્ટોપ મી એટ ધ નેક્સ્ટ સર્કલ મને પોલીસ મેને બીજા સર્કલે ઊભો રાખ્યો ઓ સીટ અરે બહુ ખૂબ જ ખરાબ થયું આ વિસ્પર હું મનમાં મનમાં ગણગણવા લાગ્યો ધ પોલીસ મેન અપ્રોચ્ડ મી મને પોલીસે પકડી લીધો ગુડ મોર્નિંગ શુભ સવાર યુ આર યુ રેન ધ રેડ લાઇટ કે તમે લાલ લાઇટ પર ભાગી રહ્યા છો કેન આઈ સી યોર ડ્રાઈવિંગ લાઇસન્સ એન્ડ પેપર પ્લીઝ કે હું તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ અને બીજા બધા કાગળિયા કે પેપર જે કાંઈ હોય એ જોઈ શકું છું આઈ ગોટ ઓફ માય બાઇક ગોટ ઓફ એટલે નીચે ઉતરવું મારી બાઇક પરથી હું નીચે ઉતર્યો આઈ ટેબ્ડ માય બેગ પોકેટ મેં મારા પાછળના ખિસ્સામાં તપાસ્યું આઈ સર્ચ ઇન માય બેગ મેં મારા બેગની અંદર પણ તપાસ્યું આઈ પિપ્ડ ઇન ટુ માય સાઈડ કેસ પિપ્ડ એટલે કે ડોક્યુ કરવું એની ગાડીની બાજુમાં રહેલું સૂટકેસમાં પણ એને ડોક્યુ કર્યું નો સાઈન ઓફ માય વોલેટ કે મારા પાકીટનો તો કંઈ પત્તો જ ન હતો એટલે એ તો હતું જ નહીં સાથે એક્સક્યુઝ મી ઓફિસર મને માફ કરશો આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ હું મારું પર્સ ઘરે જ ભૂલી ગયો છું આઈ એમ ઇન હરી હું ખૂબ જ ઉતાવળમાં છું આઈ સેડ ઓફકોર્સ ધ પોલીસમેન ડીડ નોટ એક્સેપ્ટ માય એક્સક્યુઝ પોલીસે મારા બહાનાને સ્વીકાર્યા નહીં હી ટોલ્ડ મી તેણે મને કીધું કીપ યોર બાઇક હિયર તારી ગાડી અહીંયા મૂકીને ગો હોમ એન્ડ કમ વિથ ધ લાઇસન્સ તું ઘરે જા અને લાયસન્સ લઈને આવ લકી લી આઈ હેડ સમ કોઈન્સ ઇન માય બેગ નસીબે થોડા સિક્કાઓ મારી બેગની અંદર મળી ગયા I caught ધ public transport and went back home. મે એટલે કે લેખક કહે છે પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે સરકારી વાહન કઈ પકડ્યું અને ઘરે પાછો ગયો એટ હાફ પાસ નાઇન સાડા નવ વાગ્યે આઈ રિટર્ન ટુ ધ officer તે ઓફિસર પાસે પાછો આવ્યો આઈ showed હિમ માય driving લાઇસન્સ એન્ડ પેપર્સ એણે એમના ડ્રાઇવિંગ લાઇસન્સ અને પેપર પોલીસ મેનને બતાવ્યા આઈ ધ ફાઇન એન્ડ કલેક્ટેડ માય બાઇક એમણે દંડ ચૂકવ્યો એના માટે અને એની ગાડી લઈ લીધી પાછી વેન આઈ કીગ માય બાઇક અગેન ધ ટાઈમ વોઝ ક્વાટરપાસ નાઇન જ્યારે હું ફરીથી ગાડી ચાલુ કરતો હતો ત્યારે સાડા નવ વાગ્યાનો સમય થયેલો હતો સવા નવ વાગ્યાનો સમય થયેલો હતો ક્વાટરપાસ નાઇન એટલે કે નવ વાગ્યા ઉપર પંદર મિનિટ પસાર થઈ ચૂકી છે લેટ વેરી લેટ આઈ ન્યૂ માય બોસ વિલ બી વેરી એન્ગ્રી ઓ લેટ ખૂબ જ મોડું ખૂબ જ મોડું થયું છે હવે મારો સર મને ખીજવાશે સો આઈ ડ્રો ધ રેસ્ટ ઓફ ધી રોડ લાઈક હેલ ખૂબ જ ખરાબ રીતે રેડ લાઇટ ચાલુ હતી એટલે ત્યાં તે ખૂબ જ ખરાબ રીતે રોડ પર ઉભેલો હતો વેન આઈ અરાઈવડ એટ માય ઓફિસ હું જ્યારે મારી ઓફિસ પહોંચ્યો આઈ વોઝ સરપ્રાઇઝ ખૂબ જ આશ્ચર્યચકિત થયો ધ ગેટ ઓફ ધ ઓફિસ વોઝ ક્લોઝ કે ઓફિસનો દરવાજો તો બંધ હતો ધ મેઇન ડોર વોઝ ઓલસો ક્લોઝ મેઇન જે દરવાજો હતો એ તો બંધ જ હતો ધેન આઈ રિયલાઇઝ ધ મિસ્ટેક આઈ ચેક ધ ડે ઓન માય સેલ્ફ ઓન ઇટ વોઝ સન્ડે ત્યારે એણે અનુભવ્યું કે અરે આજે તો રવિવાર છે તો હવે સ્વાપોથી તરફ જોઈએ તો ધ ટાઉન ક્લોક્સેસ સિક્સ ઓ ક્લોક એટલે કે શહેરની ઘડિયાળ છ વાગ્યા છે એવું બતાવે છે હવે આ જે કવિતા છે આપણે હમણાં અગાઉ ગુજરાતી શીખી ગયા તો ક્વેશ્ચન આન્સર જોઈએ વોટ ડઝ ધ ટાઉન ક્લોક શે ધ ટાઉન ક્લોક શે સિક્સ ઓ ક્લોક વોટ ડઝ ધ કિચન ક્લોક શે ધ કિચન ક્લોક શે એટ ઓ ક્લોક વોટ ડઝ ધ ડેડીઝ વોચ સે ડેડીઝ વોચ શે સેવન ઓ ક્લોક વોટ ડઝ મમ્મી સે મમ્મી સે ધેટ વન ઇઝ ફાસ્ટ ત્યાર પછી બીજો જે ફકરો છે એ એક્ટિવિટી ટુ આપણે ગુજરાતી જોઈ ગયા એના ઉપરથી છે વુ ક્વોરલ વન ડે એક દિવસ કોણે ઝઘડો કર્યો હતો ઓલ ધ થ્રી હેન્ડ ઓફ ધી ક્લોક ક્વોરલ વન ડે ઘડિયાળના ત્રણેય કાંટાએ એક દિવસ ઝઘડો કર્યો હતો વોટ ડીડ ધ થીન હેન્ડ્સ આઉટ નાના પાતલા કાંટાએ શું બૂમ પાડી હતી ધ થીન હેન્ડ્સ આઉટેડ આઈ એમ વેરી ફાસ્ટ વોટ ડીઝ ધ લોંગ હેન્ડ સ્ક્રીમ લાંબા કાંટાએ એટલે કે મિનિટ કાંટાએ શું બૂમ પાડી હતી ધ લોંગ હેન્ડ ક્રીમ બટ આઈ એમ નોટ વેરી સ્લો કે હું કાંઈ એટલો બધો પણ ધીમો નથી યુ ઓલ રન આફ્ટર મી વુ સેડ ધી સેન્ટેન્સ તમે બધા મારી પાછળ દોડો છો આ વાક્યે કોણ બોલ્યું હતું યુ ઓલ રન આફ્ટર મી સાઈડ થીન હેન્ડ્સ આવું કોણે કીધું પાતળા કાંટાએ કીધું ધ ટાવર ક્લોક ઇઝ ઇન ધ જૂના બજાર આન્સર થશે બી ધ લોંગ હેન્ડ સેડ નો આઈ હેવ માય ઓન સ્પીડ મિનિટ કાંટો કહે છે કે ના મારી પાસે મારી પોતાની ગતિ છે ધ થીન હેન્ડ ઇઝ યુઝફુલ ઇન સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ પાતળો કાંટો છે એ વિજ્ઞાન અને રમતગમતમાં ઉપયોગી છે ત્યાર પછી બીજો ફકરો જોઈએ તો એમાં ક્વેશ્ચન આન્સરમાં પહેલું છે વુ વોઝ એંગ્રી ધ શોર્ટ હેન્ડ વોઝ એંગ્રી કોણ ગુસ્સે થયું હતું મિનિટ કાંટો અને સેકન્ડ કાંટાનો ઝઘડો જોઈને કલાક કાંટો ગુસ્સે થયો એટલે આન્સર થશે ધ શોર્ટ હેન્ડ વોઝ એંગ્રી વો ઇન્ફોર્મ ધ મ્યુનિસિપાલિટી કોણે મ્યુનિસિપાલિટીને ઇન્ફોર્મ એટલે કે જાણ કર્યું હતું કાંજીભાઈ ઇન્ફોર્મ ધ મ્યુનિસિપાલિટી વોટ ડીડ ધ મ્યુનિસિપાલિટી ડુ ટુ ધ ટાવર ક્લોક ધ મ્યુનિસિપાલિટી રિપ્લેસ ઇટ વિથ ડિજિટલ ક્લોક

ત્રીજો ફકરો જોઈએ એક્ટિવિટી નંબર સેવનનું ગુજરાતી આપણે જોઈ ગયા છીએ તો ક્વેશ્ચન આન્સર તરફ જોઈએ વોટ વોઝ ધેર ઇન નેબરહુડ પડોશીની અંદર શું ફંક્શન હતું કે શું પ્રોગ્રામ હતો ધેર વોઝ મેરેજ સેરીમની ઇન નેબરહૂડ વાય કુડ ધ નેરેટર નોટ સ્લીપ લેખક શા માટે સુઈ નહોતા શક્યા ધ નેરેટર કુડ નોટ સ્લીપ બિકોઝ ધેર વોઝ અ લોટ ઓફ નોઈઝ ઇન નેબરહૂડ The narrator woke up at half past eight. The narrator failed to stop his bike. The narrator had no time to take a cup of tea. Who stopped the narrator? A policeman stopped the narrator. What did the policeman ask for? The policeman asked for his driving license and paper. કુડ ધ નેરેટર શો હિઝ ડ્રાઇવિંગ લાઇસન્સ એડ પેપર ફર્સ્ટ શું લેખકે તેના ડ્રાઇવિંગ લાઇસન્સ અને પેપર પહેલાં જ બતાવી દીધા હતા નો ધ નેરેટર કુડ નોટ શો હિઝ ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર્સ ફર્સ્ટ ચોથું છે વેન ડીડ હી રિટર્ન ટુ ધ ઓફિસર લેખક ક્યારે પાછા ફર્યા હતા ઓફિસર પાસે હી રિટર્ન ટુ ધ ઓફિસર એટ હાફ પાસ નાઇન વિકલ્પો જોઈએ ધ નેરેટર લેફ્ટ હિઝ વોલેટ એટ હોમ લેખક તેનું પર્સ ઘરે જ ભૂલી ગયા હતા ધ પોલીસમેન ડીડ નોટ એક્સેપ્ટ હિઝ એક્સક્યુઝ પોલીસમેને તેના બહાનાનો સ્વીકાર કર્યો ન હતો ટુ ગો હોમ ધ નેરેટર કોટ અમો નેરેટર કોટ પબ્લિક ટ્રાન્સપોર્ટ લેખક સરકારી વાહન દ્વારા ઘરે ગયા હતા ધ નેરેટર ન્યૂ ધેટ હિઝ બોસ વુડ બી એંગ્રી લેખકને ખબર હતી કે તેનો બોસ તેના પર ગુસ્સે થવાનો છે પ્રશ્ન નંબર સાત કંસમાં આપેલા શબ્દોમાંથી સાચા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો પેલું છે ધ ધીન હેન્ડ ઇઝ ધ સેકન્ડ હેન્ડ પાતળો કાંટો સેકન્ડ કાંટો છે ધ લોંગ હેન્ડ ઇઝ ધ મિનિટ હેન્ડ લાંબો કાંટો મિનિટ કાંટો છે ધેર વોઝ અ મેરેજ સેરેમની ઇન ધ નેબરહુડ પડોશમાં લગ્ન સમારંભનું આયોજન કરેલું હતું હું ઝડપથી નીચે ઉતર્યો હવે ક્વિક અને બંનેના અર્થ અલગ અલગ છે ક્વિકલી એટલે ઝડપથી અને ક્વિક એટલે ઝડપી આઈ સ્ટોપ માય બાઈક એટ ધ ટ્રાફિક સિગ્નલ હવે કોઈ પણ જગ્યાએ સ્થળ દર્શાવવા માટે એટનો ઉપયોગ કરવામાં આવે છે અને કોઈ વસ્તુ જ્યારે ઉપર પડેલી દર્શાવવા માટે ઓનનો ઉપયોગ કરવામાં આવે છે આઈ સ્ટોપ માય બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ ત્યાર પછી ધ પોલીસ મેન ડીડ નોટ એક્સેપ્ટ માય એક્સક્યુઝ પોલીસ મેને મારા બહાનાનો સ્વીકાર કર્યો ન હતો ભૂતકાળ થઈ ગયેલું એટલે ડીડ મૂક્યું છે આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ હું મારું પર્સ તો ઘરે જ ભૂલી ગયો છું ધ ગેટ ઓફ ધ ઓફિસ વોઝ ક્લોઝડ ઓફિસનો દરવાજો બંધ હતો ઇટ વોસ સન્ડે ધ પોલિશમેન્ટ સ્ટોપડ મી ત્યાર પછી ભૂતકાળના રૂપો લખો એમાં જોઈએ ટેકનું થશે ટૂંક વિસ્પર્બનું વિસ્પર્બ ઇનફોમનું ગો ગોનું વેન્ટ કન્ટિન્યુનું કન્ટિન્યુડ કેચનું કોટ સ્પેલિંગ થશે સી એ યુ જી એચ ટી સ્ક્રીમ એટલે કે ચીઝ પાડવી તેનું થશે સ્ક્રીમ્ડ સરપ્રાઇઝ એટલે કે આશ્ચર્યચકિત થવું એનું થશે સરપ્રાઇઝડ ત્યાર પછી રેખાંકિત શબ્દોના સ્થાને કંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નો બનાવો તો આપણે અગાઉ ગ્રામરનો જ્યારે વિડીયો લેક્ચર ભણ્યા ત્યારે શીખી ગયા છીએ ઉદાહરણ જોઈએ મોના રીડિંગ તો હવે આમાં થી જ્યારે પ્રશ્ન બને ત્યારે કર્મ નીકળી જશે એટલે જવાબ થશે વોટ ડઝ મોના લવ ત્યાર પછી ધોની ડ્રોપ ધ બોલ